નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 જાન્યુઆરીના કેટલાક અગત્યના કરંટ અફેર્સ વિશે ચર્ચા કરીશું, જે આપણને આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં મારા દરેક મિત્રોને જણાવવાનું કે જે લોકોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે લોકો સબસ્ક્રાઇબ કરી લે અને બાજુમાં આવેલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દે, જેથી કરીને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલાં માહિતી તમારી સુધી પહોંચી શકે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. દુનિયાનો સૌથી હલકા વજનનો સેટેલાઇટ કોણ લોન્ચ કરશે? દુનિયાનો સૌથી હલકા વજનનો સેટેલાઇટ કોણ લોન્ચ કરશે? તેનો જવાબ છે ઇસરો. હવે એ જે સેટેલાઇટ છે તેનું વજન કેટલું છે? તેનું વજન છે 1.26 કિલોગ્રામ. અને જે સેટેલાઇટ છે તેનું નામ શું છે? અને સેટેલાઇટ છે તેનું નામ છે ધ કલામ સેટ V2, જે સ્પેસ કિડ્સ ઇન્ડિયાના સ્ટુડન્ટ દ્વારા બનાવવામાં આવેલો છે. અને આ સેટેલાઇટ છે તેને ઇસરો વિનામૂલ્યે લોન્ચ કરવાના છે. તો ઇસરો વિશે આપણે વાત કરીએ છીએ તો તમને ખ્યાલ જ હશે કે ઇસરોનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અને તેનું વડું મથક ક્યાં આવેલું છે? ઇસરોનું વડું મથક આવેલું છે બેંગલુરુમાં. અને તેના અધ્યક્ષ અત્યારે કોણ છે? તેના અધ્યક્ષ છે કે સિવાન. વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ફાસ્ટ ભારતીય બોલર કોણ બન્યું છે? તાજેતરમાં વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ફાસ્ટ ભારતીય બોલર કોણ બન્યું છે? તો તેનો જવાબ છે મોહમ્મદ સામી. હવે મોહમ્મદ સામી છે તેમણે તેમની 56મી વન ડેમાં 100 વિકેટ લીધેલી છે. અને અગાઉનો રેકોર્ડ હતો તે ઇરફાન પઠાણના નામ પર હતો, જેમણે તેમની 59મી વન ડેમાં 100 વિકેટ લીધી છે. હવે તમને મિત્રો એ વિચાર આવ્યો હશે કે વિશ્વમાં સૌથી ઝડપી કોણ છે વન ડે ક્રિકેટમાં 100 વિકેટ લેનાર? તો તેનો જવાબ છે રશીદ ખાન. રશીદ ખાન છે તેઓએ 44મી વન ડેમાં 100 વિકેટ લીધેલી છે. ટ્રાયનું પૂર્ણ નામ શું છે? ઘણા બધા મારા દર્શક મિત્રોને ખ્યાલ જ હશે કે ટ્રાયનું પૂર્ણ નામ શું છે. તો જવાબ છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે ટ્રાય. તેની સ્થાપના ક્યારે થઈ છે? તેની સ્થાપના થઈ છે 20 ફેબ્રુઆરી 1997માં. અને તેનું મથક ક્યાં આવેલું છે? વડું મથક. તેનું વડું મથક છે નવી દિલ્હીમાં. હવે અત્યારે મિત્રો આ ટ્રાયના વિશે ચર્ચા કરવાનો મારો હેતુ એ છે કે ટ્રાય દ્વારા હમણાં જ એક નવી વેબ એપ લોન્ચ કરવામાં આવી છે, જેના થકી જે એના જે DTH અને કેબલ TVના જે ગ્રાહકો છે તેઓ પોતાની ચેનલ પસંદ કરીને એનું મંથલી અમાઉન્ટ કેટલું થાય છે તેનું ટોટલ મતલબ બિલ જોઈને પ્રિવ્યૂ કરી શકશે. એટલે એમને અંદાજો આવશે કે કઈ ચેનલ હું લઈશ તો એનું બિલ કેટલું આવશે. તો એના માટે અત્યારે ટ્રાયે નવી વેબ એપ લોન્ચ કરી છે. 27મો સરસ્વતી સન્માન 2017 એવોર્ડ કોને આપવામાં આવ્યો? 27મો સરસ્વતી સન્માન 2017 એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો તેનો જવાબ છે ગુજરાતી લેખક અને કવિ સિતાંશુ યશચંદ્ર, જેમને તેમને આ કવિતા સંગ્રહ વખાર માટે આપવામાં આવ્યો છે. હવે આ જે એવોર્ડ છે એ કોના હસ્તે આપવામાં આવ્યો છે? તો તે આપણા વિખ્યાત ગીતકાર અને કવિ ગુલઝારના હસ્તે આપવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ થશે કે આ સરસ્વતી સન્માન એવોર્ડ છે તે કોના કયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે? તો તે છે કે બિરલા ફાઉન્ડેશન. અને તે આપવાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો તે આપવાની શરૂઆત થઈ હતી 1991માં. અને પ્રથમ સરસ્વતી સન્માન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તો પ્રથમ સરસ્વતી સન્માન એવોર્ડ આપવામાં આવ્યો હતો હરિવંશરાય બચ્ચન, જે આપણા અમિતાભ બચ્ચનના પિતા છે. હાલમાં કયા રાજ્ય દ્વારા ટાઈગર પ્રોજેક્ટ ફોર્સ બનાવવામાં આવી છે? હાલમાં કયા રાજ્ય દ્વારા ટાઈગર પ્રોજેક્ટ ફોર્સ બનાવવામાં આવી છે? તો તેનો જવાબ રહેશે તેલંગણા રાજ્ય દ્વારા. હવે તેલંગણા રાજ્ય છે તે તમને ખ્યાલ હશે ભારતનું સૌથી છેલ્લું બનેલું તાજેતરનું રાજ્ય છે, જે 29મા નંબરનું છે. અને તેલંગણાના મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ અને તેના રાજ્યપાલ છે
ESL નરસિમ્હન. તાજેતરમાં ચીને કયા સર્ચ એન્જિન પર પ્રતિબંધ મૂક્યો છે? તાજેતરમાં ચીને કયા સર્ચ એન્જિન પર પ્રતિબંધ મૂક્યો છે? તો તેનો જવાબ રહેશે બિંગ. આ જે બિંગ સર્ચ એન્જિન છે તેની ઇમેજ તમે નીચે જોઈ શકશો, તેના પર ચીને પ્રતિબંધ મૂક્યો છે, તેના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે. અને જે બિંગ સર્ચ એન્જિન છે તે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો તે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે આ સવાલ આવનારી પરીક્ષાઓમાં કોમ્પ્યુટરના પ્રશ્ન તરીકે પૂછાઈ શકવાની શક્યતા છે. હાલમાં નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ક્યારે મનાવવામાં આવ્યો? હાલમાં નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તે તેનો જવાબ છે 24 જાન્યુઆરી. હવે આ જે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે તેની થીમ શું રાખવામાં આવી હતી? તો તેની થીમ હતી એમ્પાવરિંગ ગર્લ્સ ફોર એ બ્રાઇટર ટુમોરો. અને આ જે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે તે 24 જાન્યુઆરી મનાવવામાં આવે છે. તેવી જ રીતે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે એ કઈ તારીખે મનાવવામાં આવે છે? તે 11 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. એટલે આ જે સવાલ છે તે પરીક્ષામાં પૂછવાની શક્યતા છે, મોસ્ટ આઈએમપી સવાલ લાગે છે. તાજેતરમાં પ્રવાસી તીર્થ દર્શન યોજના કોણે શરૂ કરી? તાજેતરમાં પ્રવાસી તીર્થ દર્શન યોજના કોણે શરૂ કરી? તો તેનો જવાબ છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા. હવે આ જે યોજના છે તેમાં ભાગ લેવા માટે 45 થી 65 વર્ષની કોઈ ઉંમરની કોઈ પણ ભારતીય વ્યક્તિ આમાં લાભ લઈ શકે છે. હવે એક સાહિત્યનો સવાલ, જીપ્સી ઉપનામ કયા સાહિત્યકારનું છે? મિત્રો, આ સવાલ અગાઉની એક્ઝામમાં બહુ જ વાર પૂછાઈ ગયેલો છે અને આવનારી એક્ઝામમાં પણ પૂછાવવાની શક્યતા છે. એટલે તમે આને યાદ રાખજો, જીપ્સી ઉપનામ કયા સાહિત્યકારનું છે? તો એનો જવાબ છે કિશનસિંહ ચાવડા. હવે જે કિશનસિંહ ચાવડા છે તેમના થોડા સાહિત્ય પ્રકાર જોઈ લઈએ. તેમણે અમાસના તારા, અમાસથી પૂનમ ભણી, સરવરી, આ બધી રચનાઓ તેમની પ્રખ્યાત છે. અને તેમણે એક કટાર હતી જીપ્સીની આંખે, તે બહુ જ વખણાઈ હતી. તો મિત્રો, આજે તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને લાઇક અને શેર જરૂર કરજો. અને મિત્રો, તમારા બીજા મિત્રો અને સર્કલમાં આ વોટ્સઅપ, ફેસબુક વગેરેમાં આ વિડીયોને શેર કરજો.